शाळा बनेवीना अपहरण केस में राजूनाथ नामना शख्सनुं मौत थता नाथ समाज में उग्र रोष फैलायो छे। हत्यारोने वहेली तके पकड़वानी मांग साथे नाथ समाजना लोको धरना पर उतर्या। हरणी पोलीस स्टेशन आगळ न्यायनी मांग साथे 500 लोको भेगा थया हता। हालोलथी मळेला मृतदेहने पोलीस स्टेशन लावानी पण समाजे मांग करी हती। बे दिवसथी भरवाड़ समाजना लोको समाधान करवा दबाण करी रह्या छे, परंतु नाथ समाजना लोको समाधान माटे तैयार नथी। आ घटनानी वात करीए तो बेटरी चोरीनी शंकाए भरवाड़ समाजना चार शख्सोए शाळा बनेवीनुं अपहरण कर्युं हतुं। बनेवी राजूनाथने लविंग्या मरचा खवडावीने 16 कलाक सुधी मार मारता तेनो मौत थया होवानो आरोप छे। मरचा खवडावीने मृतकने गळा अने मोढामां असह्य बळतरा थई हती, पछी तेने पाणी न आपता मौतने भेट्यो हतो। अपनी साथे कैलाशनाथ छे के जे खुद विक्टिम छे अने अपहरणकारो बन्ने ने लई गया था। कैलाश भाई, शू आखो बनाव बन्यो हतो ए आखो समझाओ। बपोरना 12:30 થી 1 વાગ્યા બે છોકરા માલ લઈને આયા, તો અમે માલ લઈ લીધો, બેટરી હતી, બેટરી અમે લઈ લીધી, તો હાજર મેં એ લોકો ભેગાઈ જતા, સમજ લો ખાલી એક જ મિનિટ મેં આયા તો બે છોકરાને પહેલાં ને અમને બેને જપી લીધા, પછી અમને ફોર વ્હીલર ગાડીમાં બેને બેસાડી મને મારા આપણે જમાઈને બેને ઘરવાળાને અને અમને ગાડીમાં બેસાડીને ત્યાં એ લોકો લઈ ગયા આજવાની મેટર રોડ પે અને ફાર્મ હાઉસ છે ત્યાં લઈ જઈને અમને બેને માર્યા, પોલ માર્યા, મારતા મારતા 3:30-4 વાગી ગયા। પછી અમને લવંગ મરચા ખોળ્યા બેને કે તું આને મુંડામાં આપણને એ તમને આપશે, એવી રીતે 5-7 મરચ મુખાદી 5-7 મરચ મારી બેને ઘરવાળાને ખોળી। આના પછી લાઈફ પોઝિશન 5 વાગ્યાને લમસમ મારા બેના ઘરવાળાની તબિયત ખરાબ થઈ ગઈ, તો એ કે મારું પેટ દુખે છે, મારું પેટ દુખે છે, તો મેં આ લોકોને કીધું ભાઈ આનું પેટ દુખે છે, મને સેમ અહીંયા રહેવા દો તમારા પાસે। કેમ બગડી? માર મારે તો એના લીધે કે મરચા ખવડા એના લીધે? મરચા ખાવાળા તીન માર મારાથી, તો પછી મેં એને કીધું ભાઈ મને આ સેફ રાખો તમારા પાસે અને આને હોસ્પિટલ લઈ જાઓ, ને આ નાટક કરે છે આને ક્યાં નહીં આને આને ક્યાં નાટક કરશે તો બીજી વાર અરજી મારીશ કંઈ। આવી રીતે કરતાં હું 10-15 વાર આને કીધો કે ભાઈ લઈ જાઓ મને આ સેફ રાખો તમારા પાસે, તો એ આ લોકો કંઈ સાંભળ્યું જ નહીં। લાઈફ પોઝિશન મેં 6:30-7 વચ્ચે મારી બેના પાણી સ્પ્રે થઈ ગયા, પછી આ લોકો મને કહે કે આને જરી હજી સાસ છે વડોદરામાં, તમને આજવા રોડના જે મકાનમાં લઈ ગયા હતા ત્યાં જ ગુજરી ગયા હતા તમારા ત્યાં જ, તો પછી તમને વાપીને બધે લઈ જવાનું શું કારણ હતું? આ લોકો પછી એમણે મને કહે કે ભાઈ આને હજી થોડીક સાસ છે તો આને અમે હોસ્પિટલ લઈ જઈએ છીએ, તો અલગ અલગ ગાડીમાં આને હોસ્પિટલના અંદર મૂકી દીધો અને હોસ્પિટલ લેવા રવાના થઈ ગયા, મને બીજી ગાડીમાં બેસાડ્યું, મને બીજી ગાડીમાં બેસાડ્યું એટલે બીજી ગાડીવાળા મને જાણે વડોદરા લઈને અંદર ફરાય છે અને આને ક્યાં લઈ ગયા ખબર જ નહીં, ક્યાં લઈ જાય નક્કી દીધા કયા પણ કઈ એવું કંઈ મને કંઈ કન્ફર્મ ખબર જ નહીં। વાપી સુધી તમને બંનેને લઈ ગયા હતા? નહીં, અલગ અલગ હતા, આ તો પછીની વાત છે। આના પછી મને એ બીજી ગાડીવાળા ખાલી વડોદરામાં જ ફેરે, હું આને કીધું ભાઈ મને મારા બનેવી પાછી લઈ જાઓ અને કયા હોસ્પિટલમાં લઈ ગયા, તો કે એ જોઈ લઈ ગયા ને એ કન્ફર્મ કરશે કયા હોસ્પિટલમાં દાખલ કરે એના પછી આપણે જશું અહીંયાથી। શું માંગ છે હવે તમારી? માંગ આ કે છે કે તમારે સમાજ દ્વારા, પોલીસ પ્રશાસન દ્વારા, તમારા મીડિયા દ્વારા આને ફાંસીની સજા મળવી જોઈએ, ન્યાય મળવી જ જોઈએ। આ છે કૈલાશનાથ યોગી કે જેઓનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું, તેઓને પણ માર મારવામાં આવ્યો હતો, સદનસીબે તેઓનો બચાવ થયો છે, પરંતુ કમનસીબે તેઓના જે બનેવી છે તેઓનું મોત થઈ ચૂક્યું છે। હરણી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અપહરણ હત્યાનો ગુનો નોંધ્યો છે। જે બંને આરોપીઓ છે તે મહારાષ્ટ્ર તરફ ભાગ્યા હોવાની આશંકા છે અને પોલીસ આ બંનેના કોલ ડિટેલ મેળવી રહી છે, તેઓની સાથે સંકળાયેલી વ્યક્તિઓની પણ પૂછપરછ કરી રહી છે અને મહારાષ્ટ્ર તરફ પણ કેટલીક ટીમો રવાના કરવામાં આવી છે। જોવાનું હવે એ છે કે રાજસ્થાની મારવાડી સમાજ દ્વારા જે આંદોલન છે આવ્યું છે તેના પગલે ઉગ્ર બનેલ આ બનાવ સંદર્ભના જે બંને આરોપીઓ છે તેઓને હરણી પોલીસ ક્યાર સુધીમાં ઝડપી શકે છે। કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા। મૃતક રાજૂનાથનો મૃતદેહ હાલોલ નજીક નર્મદા કેનાલથી મળ્યો હતો। હાલોલ પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએ માટે ખસેડ્યો હતો। ગોલ્ડન ચોકડી નજીક ભંગારનો વેપાર કરતા મૂળ રાજસ્થાનના યુવકનું ભરવાડ સમાજના 4-5 શખ્સોએ અપહરણ કર્યું હતું। પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને તપાસ કરી છે। કૈલાશનાથ યોગી અને રાજૂનાથ યોગી નામના બે શાળા બનેવીનું બે જણાએ અપહરણ કરીને તે પૈકીના એક શખ્સ એટલે કે રાજુ યોગીની હત્યા મામલે ઉગ્ર સ્વરૂપ પકડાઈ રહ્યું છે, ત્યારે વડોદરા પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે અને હત્યારાઓ મહારાષ્ટ્ર તરફ ભાગી ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે। આ એ જ સ્થળ છે કે જ્યાંથી
રાજુનાથ યોગી અને કૈલાશનાથ યોગીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગોલ્ડન ચોકડી નજીક હાઈવે ઉપર આવેલ આ બંગારની દુકાનમાંથી રાજુ યોગી અને કૈલાશનાથ યોગીનું રાજુ ભડવાડ અને બેચર ભડવાડ નામના જે બે શખ્સો છે તેઓ દ્વારા ચોરીની બેટરીની આશંકાએ અપહરણ કરવામાં આવ્યું હતું અને સૌપ્રથમ આજવાડ રોડ ઉપર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં મૂઢમાર માર્યા બાદ મરચા ખવડાવવા માટે એકબીજાને મજબૂર કર્યા હતા અને ત્યારબાદ આ બંનેને વાપી સુધી લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ હત્યા કરેલી લાશ હાલોલ નજીક ફેંકી દેવામાં આવી હતી. કૈલાશનાથ યોગી ગમે તેમ બચીને વડોદરા આવ્યો અને વડોદરાની હરણી પોલીસ મથકે આ સમગ્ર મામલે ગુનો નોંધાયા બાદ વડોદરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવેલી છે. રાજુ ભડવાડ અને બેચડ ભડવાડ અત્યારે મહારાષ્ટ્ર તરફ ભાગી ગયા હોવાની આશંકાને પગલે વડોદરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મહારાષ્ટ્રમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ બંને વડોદરામાં આ હત્યાના બનાવને અંજામ આપ્યા પછી કયા સ્થળે છુપાયા હતા અને તેઓને કોને કોને આશરો આપ્યો હતો તે દિશામાં પણ અન્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો આ બંને ફરાર છે, પરંતુ તેઓને મદદ થનાર કોણ છે તેઓની શોધખોળ શરૂ કરવામાં આવેલી છે. કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.